हेलो स्टूडेंट, अगर आपने अभिसरण दबाण विषय भण्या अने ई अभिसरण दबाण नी अंदर त्रण प्रकारना के समभिसारी, अति अभिसारी अने अल्प अभिसारी विषे माहिती मेळवी। ए पहेला आपणे एक सूत्र अभिसरण दबाण पाय बराबर सूत्र मेळवेलू अने एनी उपरथी मरण दळ मेळवानो सूत्र आपणे भण्या। तो आजे एनी उपरथी आपणे कोयडा नंबर 2.11 दाखलो भणवानो छे। तो ए रकम आपने आपेली छे, आपने बोर्ड पर लखेली छे। तो जे वात करीए ए प्रमाणे के रकम उपरथी पहेला आवतो, सौप्रथम आपने डेटा बनावता आवडतो जोईए, जेथी करीने आपणे सूत्रनी अंदर किंमत मूकी शकीए। तो आपणे रकम प्रमाणे डेटा बनावता जोईए। जोईए कोयडा नंबर 2.11। तो जो रकम नी अंदर आपणने आपेलुं छे के प्रोटीन छे ए 200 सेंटीमीटर घन जलीय द्रावण। तो तमने द्रावण नु कद आपेलू छे, ई द्रावण नु कद जेने आपणे V वडे दर्शावशुं अने ए आपेलू छे 200 सेंटीमीटर घन। तो आपणे सौप्रथम कद छे एने लीटर मां फेरवुं पड़े अने आपेलू छे आपणने 200 सेंटीमीटर घन। तो गाणितिक सूत्र प्रमाणे के आपणे एवुं लखी शकीए कि 1 लीटर बराबर 1000 सेंटीमीटर घन। 1 लीटर बराबर 1000 सेंटीमीटर घन, परंतु जो आपने यहां आपेलु छे 200 सेंटीमीटर घन, तो एना बराबर केटला लीटर थाय ये आपणे मेळवानुं छे। तो आपणे किंमत मूकीए कि भाई 200 सेंटीमीटर घन होय तो त्रिराशि प्रमाणे केटला लीटर, तो आपणने कद V बराबर 0.200 लीटर मळे अने आ आपणने मळ्युं कद। जो सौप्रथम आपणे ज्यां सुधी कद V छे ए लीटर मां नहीं लावे त्यां सुधी आपणे सूत्रनी अंदर कोई पण किंमत मूकशुं जवाब साचो आवशे नहीं। चलो आगळ जोईए। तो आपणे आगळ रकमनी अंदर एवुं कीधुं छे जलीय द्रावणमां 1.26 ग्राम प्रोटीन धरावे छे, એટલે આપણને વજન આપેલું છે, એટલે આપણા પાસે W વજન બરાબર 1.26 ગ્રામ છે અને એને આપણે W2 કીધેલા, તો W2 બરાબર 1.26 ગ્રામ। ચાલો આગળ કીધું છે 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ, તો આપણને તાપમાન T પણ આપેલો છે અને 300 ને કેલ્વિન તાપમાન છે। ચાલો तो 300 केल्विन तापमाने द्रावणनुं आपणने अभिसरण दबाण आपेलुं छे जे 2.57 × 10⁻³² छे अने अभिसरण दबाणने आपणे केना वडे दर्शावेला पाई वडे, अने पाई बराबर आपणने शुं आपेलुं 2.57 × 10⁻³² आ आपणने आपेलुं छे। तो प्रोटीन नु मोलर दळ गणो, એટલે તમારી પાસે મોલર દળ m, એટલે આપણી પાસે m2 ની કિંમત માંગી છે કે m2 બરાબર કેટલા, ચાલો આ મેળવવાનું છે। તો જો આગળ આપણે જે અભિસરણ દબાણ માટે મોલર દળ મેળવવા માટેનું જે સૂત્ર થાય એ સૂત્ર પ્રમાણે આપણી પાસે અભિસરણ દબાણ પાય બરાબર શું કિંમત હતી, તો કે W2 RT / m2 × v। ચાલો તો જો સૂત્ર પ્રમાણે જોઈએ, તો સૂત્ર પ્રમાણે આપણી પાસે કઈ કિંમત નથી, W2 છે, T ની કિંમત છે, પાઈ ની કિંમત છે, V છે, આપણી પાસે R એટલે જેને આપણે વાયુ અચળાંક કીધેલો, તો વાયુ અચળાંક છે એની કિંમત આપણે અત્યારે 0.083 લેવાની છે, એટલે R બરાબર આપણે શું લેશું 0.083 બરાબર છે। ચાલો તો આની અંદરથી આપણે m2 મેળવવાના છે, તો m2 ને કરતા બનાવીએ તો m2 બરાબર શું લખાય, W2 × R × T / π × v। ચાલો કિંમત મૂકીએ, તો કિંમત મૂકીએ તો W2 ની કિંમત છે આપણી પાસે 1.26,
चलो आर बराबर तो कि 0.083 અને એની કિંમત ફિક્સ છે. ચલો ટી બરાબર 300 કેલ્વિન તાપમાન છેદમાં પાઈ એટલે અભિસરણ દબાણ આપેલું છે 2.57 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અને કદ V જે આપણે મેળવ્યું છે 0.200 મીટર. ચાલો તો આનું સાદરૂપ આપીએ એટલે આપણે આનો ભાગાકાર ગુણાકાર જે થાય એ કરીએ તો 1.26 ગુણ્યા 0.083 ગુણ્યા 300 ભાગ્યા 2.57 ભાગ્યા 0.200 એટલે આપણને મળ્યું 61.038 61.038. ચાલો આટલા ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત છે ઉપર જાય એટલે પ્લસ 3 ઘાત ગ્રામ પ્રતિ મોલ આ બને આન્સર મળ્યો. ચાલો પોઈન્ટ નામ કસીએ તો શું લખાય 61.038 ગ્રામ પ્રતિ 1 2 અને 3 પોઈન્ટ નામ હશે મોલ. તો આ તો એમ 2 અને જે આપણે અભિસરણ દબાણની મદદથી મેળવેલું છે બરાબર. બુકની અંદર કોઈ પછીના આંકડામાં થોડો ઘણો ફેરફાર આવે તો એ કેલ્સિયમ પર આધાર રાખે છે બરાબર. તો આ તો અભિસરણ દબાણ પરથી આપણે કેવી રીતે દાખલા દ્વારા મોલ દળ મેળવી શકીએ એની રીત લખાણ સંબંધી દાખલાની અંદર પણ તમને આવા દાખલા આપેલા હશે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. તો હવે આગળ આપણે વધીએ તો આગળનું જે નવો ટોપિક છે એનું નામ છે પ્રતિ અભિસરણ. તો જો પહેલી વસ્તુ છે કે જ્યાં સુધી આપણને અભિસરણ દબાણ એટલે શું, અભિસરણ એટલે શું, અર્ધપારગમ્ય પડદો એટલે શું એ નથી ખબરતું ત્યાં સુધી તમે આ ટોપિક સમજી શકો નહીં. તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ અભિસરણ દબાણ છે એ ખબર હોય તો પ્રતિ અભિસરણ સમજી શકે. તો જેને આગળના વિડીયો નથી જોયા કે જેને અભિસરણ દબાણ એટલે શું એ નથી ખબર એને આ પ્રતિ અભિસરણ તમે સમજી સમજવામાં તકલીફ પડે વધારે. તો પહેલા તો આપણે થોડી એવી માહિતી મેળવી કે અભિસરણ એટલે શું. તો આપણે અભિસરણની અંદર આવું ભણી ગયા છીએ કે જે દ્રાવક છે એનો પ્રવાહ એ જો સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ આપેલું હોય તો મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ વહન પામે અને તમે જો કોઈ દ્રાવક લીધો હોય અને કોઈ એક દ્રાવ્ય પદાર્થ દ્રાવણ લીધું હોય તો એવા સમયે દ્રાવકનો પ્રવાહ દ્રાવણ તરફ સ્વયંભૂ વહન પામે છે. દ્રાવણથી કઈ બાજુ, દ્રાવક તરફ બરાબર છે. ચાલો તો એના ઉપરથી આપણે પ્રતિ અભિસરણ એટલે શું એ સમજવાનું છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ કે પ્રતિ અભિસરણ એટલે શું. તો વ્યાખ્યા જોઈએ કે પ્રતિ અભિસરણ કોને કહેવાય. તો જો દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ કરતા વધુ દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા ઉલટાવી શકાય છે. તો જો સમજો કે જો દ્રાવણ છે એની બાજુ પર દ્રાવણની બાજુ એટલે આપણે જ્યારે અભિસરણ માટે અભિસરણ દબાણ ભણ્યા ત્યારે શું સમજેલા કે જે દબાણ જે અભિસરણ થાય છે એ અભિસરણને તમે અટકાવી શકો તો એનું અભિસરણ દબાણ કહેવાય. તો દાખલા તરીકે તમે આકૃતિ જો તો આવી રીતે આપણે બે ભાગ પાડેલા અને વચ્ચે શું રાખેલો અર્ધપારગમ્ય પડદો કે જેનું નામ શું છે કે ફક્ત દ્રાવકના અણુને પસાર થવા દે અને કઈ દિશાથી કઈ દિશા તરફ તો કે દ્રાવણ છે
तो ये द्रावण छे एनी तरफ द्रावक ना अणु आवे कई बाजू थी तो के द्रावक द्रावक भरेलु जे बीकर छे ए तरफ थी એટલે દ્રાવક થી દ્રાવણ તરફ જે દ્રાવક ના અણુઓ છે એનું શું થાય વહન થાય તો હવે આપણે શું કરીએ છીએ તો કે જે દ્રાવણ છે એ બાજુ એ દ્રાવણ બાજુ આપણે અભિસરણ દબાણ કરતા એટલે જેટલું અભિસરણ દબાણ છે એની કરતા આપણે જો વધારે દબાણ આપીએ તો શું થાય તો કે જે અભિસરણની દિશા હતી અભિસરણની દિશા કઈ હતી તો કે દ્રાવક થી દ્રાવણ તરફ અભિસરણની દિશા હતી તો ઈ દ્રાવક થી દ્રાવણ તરફની જે અભિસરણની દિશા છે ઈ દિશાને આપણે શું કરીએ ઉલટાવી શકીએ છીએ એટલે કે જે દિશામાંથી દ્રાવણ તરફ દ્રાવકના અણુ આવતા હતા એના બદલે હવે શું થશે દ્રાવણમાંથી દ્રાવક તરફ દ્રાવકના અણુઓ જશે તો ઈ દિશાને શું કરી શકાય ઉલટાવી શકાય એટલે કે શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધ પારગમ્ય પડદા મારફત બહાર વહે છે આ પરિઘટનાને પ્રતિ અભિસરણ કહે છે એટલે કે એનો અર્થ એવો થાય કે શુદ્ધ દ્રાવક છે એ શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધ પારગામ્ય પડદા દ્વારા ક્યાં આવે બહારની દિશા તરફ વહન પામે અત્યાર સુધી એવું થતું હતું દ્રાવણ તરફ દ્રાવક છે એનું વહન થતું હતું પણ જ્યારે તમે જે અભિસરણ દબાણ છે એના કરતા વધારે દબાણ તમે જો દ્રાવણ ઉપર આપો તો જે આખી પ્રોસેસ અભિસરણની છે એ આખી આખી કેવી થઈ જાય ઉલટાઈ જાય છે તો આ હતું પ્રતિ અભિસરણ કોને કહેવાય એની વ્યાખ્યા તો આપણે પ્રતિ અભિસરણ ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે પ્રતિ અભિસરણ થાય કદાચ તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રતિ અભિસરણ દ્વારા પાણીનું શુદ્ધિકરણ સમજાવો એટલે કે પ્રતિ અભિસરણ છે એની પ્રક્રિયા દ્વારા પાણીનું શુદ્ધિકરણ સમજાવો તો આપણે જોઈએ કે પ્રતિ અભિસરણ દ્વારા દરિયાનું પાણી છે એ દરિયાના પાણીમાંથી ક્ષારને દૂર કરી શકાય છે એટલે કે આ જે પ્રતિ અભિસરણ ની પ્રક્રિયા છે અથવા પ્રતિ અભિસરણ છે એના દ્વારા જો આપણે દરિયાનું પાણી લઈએ તો તમને બધાને ખબર છે દરિયાના પાણીની અંદર ક્ષાર હોય દાખલા તરીકે NaCl એ ઓગળેલો હોય તો આવા દરિયાના પાણી જે ખારું પાણી છે જે આપણે પી શકતા નથી તો એમાંથી તમે જો શુદ્ધ પાણી મેળવવું હોય એટલે પાણીનું શુદ્ધિકરણ કરવું હોય તો આ પ્રતિ અભિસરણની જે પ્રક્રિયા છે એના દ્વારા કરી શકાય તો એ આવા પ્રકારની જે પ્રણાલી છે કે જેમાંથી તમે ક્ષાર દૂર કરી શકો એ પ્રણાલી આપણે અહીંયા આકૃતિની અંદર દર્શાવેલી છે તો જો આકૃતિની અંદર હું અહીંયા બે ભાગની અંદર દ્રાવણને વહેંચવામાં આવ્યું છે તો જો બે ભાગમાં હું દ્રાવણ રાખેલું છે તો જો આ બાજુનો ભાગ છે એ ભાગની અંદર ક્ષારયુક્ત પાણી છે એટલે કે દરિયાનું પાણી અને જેને આપણે દ્રાવણ કીધેલું જો હવે વ્યાખ્યા સમજો આની પૂરતી સરળતાથી તમે વ્યાખ્યા સમજી શકો કે આ બાજુનો ભાગ છે એ દ્રાવણ છે ચાલો આ બાજુનો ભાગ છે એ શુદ્ધ દ્રાવક છે અને આપણે આને દ્રાવક જ કીધેલું આ વચ્ચેનો ભાગ તમને દેખાય છે કે આ દ્રાવક અને દ્રાવણને અલગ કરે છે એ અર્ધ પારગમ્ય
पड़दो छे आ अर्ध भाग अहीं पड़दो छे आ भाग नी अंदर तमे जो तो आ भाग नी अंदर आपणे एक पिस्टन राखेलो छे એટલે આ જે દેખાય છે એ શું છે પિસ્ટન અને પિસ્ટન નું કામ છે કે દબાણમાં વધારો કરવો એટલે પિસ્ટન ના મદદથી તમે એને પણ દબાણમાં વધારો અથવા ઘટાડો કરી શકો છો અને આ ભાગ છે ત્યાંથી શુદ્ધ પાણી બહાર નીકળે ચાલો જો હવે પ્રોસેસ શું છે તો કે જ્યારે આ ભાગ જે દ્રાવણનો ભાગ છે જમણી બાજુનો ભાગ એની ઉપર જો અભિસરણ દબાણ એટલે કે કેટલું દબાણ તો અભિસરણ દબાણ ને આપણે પાઈ દીધેલું તો અભિસરણ દબાણ પાઈ છે અને એ અભિસરણ દબાણ પાઈ કરતા જો હું વધારે દબાણ આપું કોના દ્વારા પિસ્ટન દ્વારા તો અભિસરણ દબાણ કરતા હું જ્યારે વધારે દબાણ આપું છું તો હાલની અંદર જ્યારે દબાણ તમે આપેલું નથી એવા સમયે અત્યારે અભિસરણની દિશા કઈ હોય તો આ જે શુદ્ધ દ્રાવક છે એના તરફથી દ્રાવકના આ ક્ષારયુક્ત પાણી છે એટલે કે દ્રાવણ તરફ શું થતા હોય વહન પામતા હોય એટલે જ્યારે તમે હજી આપેલું નથી દબાણ તો એવા સમયે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવકના આ ક્ષારયુક્ત પાણીની અંદર જતા હશે પરંતુ તમે જ્યારે આ પિસ્ટન દ્વારા જે અભિસરણ દબાણ પાઈ છે એટલે કે આ શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ જે અભિસરણ થાય છે અને એને રોકવા માટેનું જેટલું દબાણ છે એની કરતા જો તમે વધુ દબાણ આ પિસ્ટન દ્વારા આપો તો આખી આખી ઘટના શું થઈ જાય છે ઉલટાઈ જાય છે એટલે કે તમે જેમ થવું જોઈએ શુદ્ધ દ્રાવકથી ક્ષારના પાણી તરફનું દ્રાવકનું વહન પરંતુ હવે ક્ષારના પાણીમાંથી જે દ્રાવક છે એ શુદ્ધ દ્રાવકનું વહન કઈ દિશા તરફ થશે તો કે શુદ્ધ દ્રાવક તરફ થશે એટલે અહીંયા શુદ્ધ દ્રાવક છે એનું વહન કઈ બાજુ થશે શુદ્ધ દ્રાવક ભરેલું બીકર તરફ અને અહીંયા દ્રાવકનું પ્રમાણ વધતું જશે એટલે શુદ્ધ પાણી છે શું થશે બહાર નીકળતું જશે એટલે કે આપણે અહીંયા કહી શકીએ કે દ્રાવણ છે એ દ્રાવણમાં દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ કરતા વધુ દબાણ લાગુ પાડતા પ્રતિ અભિસરણ થાય છે એટલે કે જ્યાં સુધી તમે આ દ્રાવણ ઉપર પાઈ એટલે કે અભિસરણ દબાણ છે એની કરતા વધારે દબાણ લાગુ નથી પડતા ત્યાં સુધી પ્રતિ અભિસરણની ઘટના શરૂ થતી નથી અભિસરણની અંદર આ શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ શું થાય છે દ્રાવકનું વહન થાય છે પણ જ્યારે તમે પાઈ કરતા વધારે દબાણ આપો છો ત્યારે આખી આખી ઘટના ઉલટાઈ જાય છે એટલે પ્રતિ અભિસરણ એટલે કે દ્રાવણમાંથી દ્રાવક તરફ શું થાય છે શુદ્ધ દ્રાવકનું વહન થાય છે એટલે એકબીજાથી વિરુદ્ધ અભિસરણ દબાણથી વિરુદ્ધ બરોબર છે ચાલો તો આગળ જોઈએ તો કે આ હેતુ માટે એટલે કઈ હેતુ તો કે જે ક્ષારયુક્ત પાણી છે એમાંથી પીવા લાયક પાણી એટલે શુદ્ધ દ્રાવક એટલે પાણી જ્યારે તમારે બનાવવું હોય તો એની અંદર આ હેતુમાં પોલિમર પડદા ની અનેક જાતો પ્રાપ્ય હોય છે અથવા છે એટલે કે જે આ પડદો છે અર્ધગામે અર્ધપારગામે પડદો રાખ્યો છે એ પોલિમરનો બનેલો હોય અને એની તમે કેટલી બધી અલગ અલગ જાતો તમને જોઈ એટલી મળે છે જેના દ્વારા તમે આ ક્ષારયુક્ત પાણી છે એમાંથી પીવા લાયક પાણી નું તમે શું કરી શકો છો શુદ્ધિકરણ કરી શકો છો જે મેં કોના આધારે થાય તો કે પ્રતિ અભિસરણના આધારે બીજું તો કે આ ઘટનામાં
ઘણા વધુ ઊંચા દબાણ ની જરૂર પડે છે એટલે કે આપણે ખૂબ જ ઊંચું દબાણ આપવું પડે કારણ કે અભિસરણ દબાણ છે એટલે કે જે શુદ્ધ દ્રાવકથી ક્ષારયુક્ત પાણી તરફ જે દ્રાવકનો પ્રવાહ વહે છે એના રોકવા માટેનું જે દબાણ છે એના કરતાં પણ તમારે શું કરવું પડશે વધારે દબાણ આપવું પડશે એટલે કે આપણે સાદું સિમ્પલ ઉદાહરણ સમજીએ તો કોઈ લાઈનમાંથી પાણી આવે છે એ પાણીનો જેટલો ફોર્સ છે તો સૌપ્રથમ એ પાણીને તમારે પાછું જો મોકલવું હોય જે દિશામાં આવે છે એ દિશામાંથી વિરુદ્ધ દિશામાં પાછું મોકલવું તો પહેલા તો તમારે કેટલું દબાણ આપવું પડે તો કે એટલો ફોર્સ આપો કે એ પાણીનું વહન છે એને રોકી શકો હવે એને એની વિરુદ્ધ દિશામાં દાખલા તરીકે ડાબી બાજુથી જમણી બાજુ વહન પામે છે તો એને ફરીથી જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવા માટે એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જતો હોય તો એને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવા માટે તો કેટલું દબાણ આપવું પડે તો પહેલા તો એને રોકવા માટે આપેલું દબાણ એની કરતાંય વધારે દબાણ આપો તો એની વિરુદ્ધ દિશામાં તમે એને શું કરી શકો ધકેલી શકો છો બરોબર છે એટલે કે ખૂબ જ ઊંચા દબાણની જરૂર પડે છે આગળ જોઈએ તો જે સામાન્ય રીતે વપરાતો છિદ્રાળુ અર્ધપારગમ્ય પડદો એ કોનો બનેલો હોય છે તો એ સેલ્યુલોઝ એસિટેટનો બનેલો હોય અને જેની અંદર સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ પાણી માટે પારગમ્ય પાણી માટે પારગમ્યનો મતલબ છે પાણીના અણુઓ છે એને પસાર થવા દે પરંતુ કોને પસાર ન થવા દે તો કે સેલ્યુલોઝ છે એ અશુદ્ધિ તથા દરિયાના પાણીમાં રહેલ ક્ષાર માટે બિન પારગમ્ય હોય છે તો જો આપણે તો શું કરવાનું હતું કે દરિયાના પાણીમાંથી પીવા લાયક પાણી એટલે પાણીનું શુદ્ધિકરણ કરવાનું તો જો સેલ્યુલોઝ એસિટેટ છે એનો પડદો વાપરવામાં આવે અર્ધપારગમ્ય પડદા તરીકે તો એમાં રહેલું જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ છે પાણી એટલે કે દ્રાવકના અણુઓને શું થાય પસાર કરવા દે એટલે દ્રાવકના અણુઓ માટે એટલે કે પાણી માટે પારગમ્ય છે પરંતુ જે દરિયાનું પાણી એટલે ક્ષારયુક્ત પાણી છે એમાં રહેલી અશુદ્ધિઓ હોય અથવા દરિયાના પાણીમાં રહેલા ક્ષાર એને પસાર થવા દેતું નથી એટલે શું કહેવાય બિન પારગમ્ય હોય છે પરિણામે ફક્ત શુદ્ધ પાણી બહાર એક બાજુનું વહન થશે એટલે શુદ્ધ દ્રાવક તરફ શુદ્ધ પાણીનું વહન થશે અને જેને આપણે બહાર કાઢી અને પીવા માટે ઉપયોગ કરી શકીએ એવા ઘણા બધા દેશો છે કે જ્યાં પીવા લાયક પાણી છે એની તંગી હોય છે અને પીવા લાયક પાણી છે એને તંગીને પહોંચી વળવા માટે ઘણા બધા દેશો આ પ્રતિ અભિસરણ છે એનો ઉપયોગ કરી અને એવા પ્લાન્ટો બનાવી અને દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી જે પીવા લાયક છે એનું દરિયાના પાણીનું શુદ્ધિકરણ કરે છે તો ઘણા બધા દેશો છે સાઉદી અરેબિયા છે કે જ્યાં પાણી પીવા માટે મળતું નથી એની કરતાં જરૂર ક્રૂડ ત્યાંથી નીકળે છે ખનિજ તેલ તો એ બધા દેશો છે આ પદ્ધતિ પ્રમાણે શુદ્ધ પાણી દરિયાના પાણીમાંથી મેળવે છે તો આવું પ્રતિ અભિસરણ અને પ્રતિ અભિસરણ દ્વારા તમે દરિયાના પાણી છે એને કેવી રીતે શુદ્ધિકરણ કરી શકો એ આપણે ભણ્યા તો આગળ આપણે નવા ટોપિક ઉપર વાત કરીએ
चार तो अहिया सुधी में अपने भीषण दबाण ना जे पण टॉपिक हता ए बधा पूरा। तो आगळ जोईए के आपणे भणवानो छे असामान्य मोलर दळ। मोलर दळ नो मतलब आणिवीय दळ अने सामान्य नहीं पण केवुं असामान्य मोलर दळ। अने असामान्य मोलर दळ विशे माहिती मेळवी तो पहेला तो आपणे सामान्य मोलर दळ कोने कहेवाय ए खबर होवी जोईए। तो पहेला आपणे सामान्य मोलर दळ एटले शुं ए समजीए। तो के सामान्य मोलर दर नो मतलब छे आणविक दर। तो सामान्य मोलर दर एटले शुं तो के सैद्धांतिक रीते व्याख्या समझिए तो के सैद्धांतिक रीते गणेला मोलर दर ने सामान्य मोलर दर कहेवाय छे। जो सैद्धांतिक रीते એટલે શું તો આપણે પહેલા ચેપ્ટર માં આણ્વીય દળ મેળવતા ભાઈ CH4 છે મિથેન તો મિથેન નો આણ્વીય દળ મેળવવો હોય તો શું તો કે 1 કાઉન્સ માં કાર્બન વત્તા 4 કાઉન્સ માં હાઇડ્રોજન અને એના આણ્વીય દળ છે તમે મૂકો એ સૈદ્ધાંતિક આણ્વીય દળ થયા। એટલે કે તમે એના સંખ્યાત્મક ગુણધર્મ ને આધારે કે આની આટલી સંખ્યા નો આણ્વીય દળ આપું એટલે કુલ આણ્વીય દળ આપું થાય એ પ્રમાણે આપણે મેળવેલા તો એને શું કહેવામાં આવે સૈદ્ધાંતિક। એટલે આપણે આણ્વીય દળ એટલે કે મોલર દળ છે તો મોલર દળ બરાબર સમજીએ કે મોલર દળ એ અલગ અલગ સંખ્યાત્મક गुणधर्म ने आधार मेळवी शको पण क्यारे मेळवी शकाय तो जो समजजो के ज्यारे विद्युत अविभाज्य द्रव्य ने द्रावक में द्रव्य करता तो तमे कोई विद्युत अविभाज्य पदार्थ छे जेनुं विभाजन शक्य नथी अथवा जेने तमे पाणीनी अंदर द्रव्य करो त्यारे पाणीनी अंदर द्रव्य करो त्यारे सुयोजन के वियोजन न थाय एटले के एनुं सुयोजन पण न थतुं होय अने वियोजन पण न थतुं होय तो एवा पदार्थो छे एवा घटको छे એવા ઘટકોના તમે આણ્વીય દળ જે મેળવો એને શું કહેવામાં આવે સૈદ્ધાંતિક આણ્વીય દળ કહેવામાં આવે છે। એટલે એવા માટે તમે સૈદ્ધાંતિક આણ્વીય દળ મેળવી શકો જેનું સુયોજન અને વિયોજન ન થાય પરંતુ જ્યારે કોઈ એવા પદાર્થ હોય જેનું સુયોજન અને વિયોજન થાય તો એનું જે આણ્વીય દળ છે એ સૈદ્ધાંતિક આણ્વીય દળ જેટલું તમને મળે નહીં તો એને શું કહેવામાં આવે અસામાન્ય આણ્વીય મોલર દળ। તો હવે આપણે પછીનો ટોપિક જોઈએ અસામાન્ય મોલર દળ। જો સામાન્ય મોલર દળ એટલે શું સમજી ગયા તો હવે આપણે અસામાન્ય મોલર દળ જોઈએ તો અસામાન્ય મોલર દળ તો જો સૈદ્ધાંતિક રીતે ગણેલા એટલે મેળવેલા મોલર દળ હોય બરાબર છે એને સામાન્ય મોલર દળ કહેવામાં આવે પરંતુ જો અસામાન્ય મોલર દળ એટલે શું તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો સંખ્યાત્મક ગુણધર્મો તો એવા કયા સંખ્યાત્મક જો આપણે જેટલા સંખ્યાત્મક ગુણધર્મો ભણ્યા છે એ બધા સંખ્યાત્મક ગુણધર્મોમાં આપણે મોલર દળ મેળવવાનું સૂત્ર છે ને લખેલું છે કે ભાઈ આ સૂત્ર દ્વારા મોલર દળ મેળવી શકાય છે। તો સંખ્યાત્મક ગુણધર્મ એટલે આપણે દાખલા તરીકે જોઈએ તો ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ ભણી ગયા ને કે ઠારણ બિંદુ ઠારણ બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન આ બંનેની અંદર તમે મોલર દળ મેળવવા માટે ડેલ્ટા ટીએફ અને ડેલ્ટા ટીબી છે એનો ઉપયોગ કરી મોલર દળ મેળવી શકતા હતા। તો સંખ્યાત્મક ગુણધર્મનો એવા કયા સંખ્યાત્મક ગુણધર્મો તો કે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ નો ઉપયોગ કરી
गणेला मोलर दर ने असामान्य मोलर दर कहे छे। એટલે કે તમે કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મને આધારે એવી રીતે ને જેમ આપણે આગળ જોયું ભાઈ CH4 છે તો એની સંખ્યા કેટલી ભાઈ કે એક કાર્બન નું આણ્વીય દળ આપું ચાર હાઇડ્રોજન નું આણ્વીય દળ આપું એનો સરવાળો કરો તો આટલું નું આણ્વીય દળ હોય બરાબર છે એવી રીતે ને પરંતુ જો તમે ડેલ્ટા TM ડેલ્ટા TB એટલે સંખ્યાત્મક ગુણધર્મ છે એનો ઉપયોગ કરી અને એના આણ્વીય દળ મેળવેલા હોય તો એને મોલર सुयोजन थतु होय अथवा वियोजन थतु होय तो एवा समय दरमियान એટલે કે જે દ્રાવણો છે એનું સુયોજન થતુ હોય અને વિયોજન થતુ હોય એવા સમયે साचा आणविक दल दल छे एनु मूल्य ए एना करता संख्यात्मक गुणधर्म द्वारा मेळवेल आणविक दल छे ए वधु अथवा परंतु द्रावण बनाव द्राव्य पदार्थ संख्यात्मक गुणधर्म आधार मेळवो ત્યારે જે આણ્વીય દળ મળે એ સાચા આણ્વીય દળની સાપેક્ષે કા વધુ હોઈ શકે અને કા ઓછા પણ હોઈ શકે તો આવા પ્રકારના આણ્વીય દળ છે એને શું કહેવામાં આવે અસામાન્ય મોલર દળ અથવા અસામાન્ય આણ્વીય દળ કહેવામાં આવે છે તો આપણે અત્યાર સુધી વાત કરી અહીંયા સુયોજન અને વિયોજન તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે સુયોજન થાય ત્યારે શું હોય અને વિયોજન થાય ત્યારે શું હોય આણ્વીય દળમાં વધારો ઘટાડો થાય સુયોજન અને વિયોજન તો આપણા પાસે સુયોજન એટલે શું અને વિયોજન એટલે શું એના વિશેની માહિતી હોવી જોઈએ તો જોઈએ આપણે સુયોજન એટલે શું અને વિયોજન એટલે શું તો પહેલો પોઈન્ટ જોઈએ સુયોજન તો સુયોજન કહેવાય કોને તો જો સુયોજનની વ્યાખ્યા જોઈએ જો कार्बोक्सिलिक एसिड के फिनोल के एनिलिन जेवा एच बंद मतलब हाइड्रोजन बंद धरावता संयोजन ने જો કાર્બોક્સિલિક એસિડ છે ફિનોલ છે એનિલિન છે આ બધા સંયોજનો છે ને હાઇડ્રોજન બંધ ધરાવે છે ના બધા સંયોજનો છે ને અધ્રુવીય છે બરોબર છે તો એવા સંયોજનોને અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય કરતા તેના घटक कणों वच्चे एच बंद बनवाना लीधे हाजर कणों की संख्या में घटाडो
થાય છે જેને સુયોજન કહે છે એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે ફિનોલ છે અથવા એનિલિન છે તો આવા સંયોજનો છે કે જે એચ બંધ ધરાવે છે અને પોતે પણ કેવા છે અધ્રુવીય તો જ્યારે એને અધ્રુવીય દ્રાવકમાં તમે દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એના જે ઘટક કણો છે એટલે ઘટક કણો એટલે ફિનોલ અને બીજો એ રહેલો અંદર રહેલો ફિનોલ આ બંને વચ્ચે શું બને છે હાઇડ્રોજન બંધ બને છે પરિણામે એ હાઇડ્રોજન બંધ બનવાના લીધે દ્રાવણની અંદર જે ઘટક કણોની સંખ્યા તેમાં શું થાય છે ઘટાડો તો આ ઘટક કણોની સંખ્યામાં થતો ઘટાડો જેને શું કહેવામાં આવે સુયોજન સાદું અને સિમ્પલ સુયોજનનો મતલબ બે કણો છે એકબીજા સાથે જોડાઈ જાય અને એકબીજા સાથે જોડાયાને એક જ અણુ બનાવે તો એને એનું શું કહેવાય સુયોજન થયું કહેવાય તો જ્યારે સુયોજન થાય છે એટલે કે સુયોજન સમયે થાય ત્યારે આણ્વીય દળ એટલે કે જેને આપણે મોલર દળ કીધું છે એ શું થાય છે વધે છે આણ્વીય દળમાં શું થાય વધારો થાય છે ઉદાહરણ તરીકે જોઈએ કે જેથી કરીને તમે વ્યાખ્યા સરળતાથી સમજી શકો હું શું કહેવા માંગુ છું તો જો તો એની અંદર આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે ઇથેનોઇક એસિડ ને બેન્ઝીન માં દ્રાવ્ય કરતા તો ચાલો ઇથેનોઇક એસિડ છે એટલે આપણે વાત કરી કાર્બોક્સિલિક એસિડ તો એની અંદર એચ બંધ બને તો જ્યારે હું ઇથેનોઇક એસિડ છે એને બેન્ઝીન માં દ્રાવ્ય કરું ત્યારે ઇથેનોઇક એસિડ ના જે અણુઓ છે એના વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે તો ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH તો જ્યારે એને બેન્ઝીન માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઇથેનોઇક એસિડ છે એના વચ્ચે આવા પ્રકારનું બંધારણ બને છે કે ઇથેનોઇક એસિડ મેં અહીંયા દર્શાવ્યો છે એવી જ રીતે દ્રાવણ બેન્ઝીન માં રહેલો બીજો ઇથેનોઇક એસિડ છે એનો અણુ એ દ્રાવણમાં રહેલા બીજા ઇથેનોઇક એસિડના અણુ સાથે શું બનાવે તો કે હાઇડ્રોજન બંધ બનાવે તો જો આ સમય દરમિયાન આ બંને વચ્ચે શું બન્યું તો એચ બંધ અને અહીંયા પણ શું બન્યું તો કે એચ બંધ તો બંને જગ્યાએ શું બને છે હાઇડ્રોજન બંધ તો જે અણુઓની સંખ્યા હોવી જોઈએ કે બે દ્રાવ્ય કરો ત્યારે અણુ આપણે બે દ્રાવ્ય કર્યા પરંતુ એ બંને એકબીજા સાથે જોડાઈ ગયા અને શું બનાવી દીધો એક અણુ તો આને શું કહેવામાં આવે તો કે સુયોજન થયું કહેવામાં આવે છે એટલે આ બંનેનું શું થયું કહેવાય તો કે સુયોજન સમજણ પડી કે સુયોજન એટલે શું દ્રાવણ એટલે કે બેન્ઝીન છે દ્રાવણમાં જ્યારે આપણે ઇથેનોઇક એસિડ નામનું બે ઉમેરા છે તો એનું આણ્વીય દળ બંનેનું કેવું હોવું જોઈએ તો બે એક એક અણુના આણ્વીય દળ બે અલગ અલગ હોય એટલે જે છે આણ્વીય દળ હવે જ્યારે તમે એ બંનેને દ્રાવણ બેન્ઝીનમાં ઉમેર ત્યારે આ બે અણુ એકબીજા સાથે જોડાઈ જાય હવે તમે આ જે અણુ બન્યો છે ડાયામાં એ અણુને તમે જો આણ્વીય દળ મેળવવા જાઓ તો જે એક અણુનું આણ્વીય દળ હતું એની કરતા કેવું મળશે વધારે કારણ કે આની અંદર કાર્બનની સંખ્યા પણ હતી એની કરતા ડબલ થઈ ગઈ ઓક્સિજન હતા એની સંખ્યા પણ ડબલ થઈ ગઈ બરોબર છે હાઇડ્રોજન હતા એની સંખ્યા પણ ડબલ થઈ ગઈ એટલે પરિણામે જ્યારે સુયોજન થાય ત્યારે મોલર દળ અથવા આણ્વીય દળ છે એમાં શું થાય વધારો થાય છે મહત્વની વાત છે સુયોજન એટલે શું એ સમજાવવું જોઈએ કે આપણે તો દ્રાવણની અંદર દ્રાવકની અંદર બે અણુ નાખેલા હતા જ્યારે બંને અણુ એકબીજા સાથે શું થઈ ગયા હાઇડ્રોજન બંધ વડે જોડાઈ ગયા તો આ જોડાવાની ઘટના છે એને સુયોજન કહેવાય એ આજની તમને વ્યાખ્યા છે આ વસ્તુ કહેવા માંગે છે તો હવે જુઓ જ્યારે આનું સુયોજન અને વિયોજન થાય ત્યારે જો આપણે અત્યારે સુયોજનની વાત કરીએ તો ભાઈ આણ્વીય દળ મળવું જોઈએ એની કરતા વધારે મળ્યું અને એ આપણી શું ત્યાં શું પડે ભૂલ પડે
कारण के बने जोड़ाई गया राणवी दल વધારે મળ્યું તો આવા સમયે જ્યારે રાણવી દળ વધુ અથવા ઓછા મળે ત્યારે વોન્ટોપ નામનો વૈજ્ઞાનિક હતો એને આ રાણવી દળ છે સરળતાથી તમે મેળવી શકો એના માટે એક અચળાંક છે એક અવયવ છે એને દાખલ કર્યું તો વોન્ટોપ નામના વૈજ્ઞાનિકે असामान्य मोलर दर माटे एक अचड़ा अथवा अवयव दाखल करियो जेने वन हो अवयव आई वड़े दर्शावाय छे अथवा वंटप अवयव आई कहे छे तो ये सुयोजन माटे आपने जोईए के सुयोजन माटे वंट हो अवयव आई बराबर मूल्य तो शू लख तो के आई बराबर जयरे सुयोजन थतु होय त्यारे लखी शकाय सामान्य मोलर दर छेद मां असामान्य मोलर दर जो आनी जगह तमे बीजू पण लखी शको सैद्धांतिक आणविक दर એટલે કે સામાન્ય મોલર દરની જગ્યાએ તમે શું લખી શકો સૈદ્ધાંતિક આણ્વીય દળ એવી રીતે અસામાન્ય મોલર દરની જગ્યાએ પ્રાયોગિક આણ્વીય દળ એવું પણ લખી શકો છો તો સુયોજન માટે તમે વોન્ટોપ અવયવ માટે આ સૂત્ર લખી શકો છો જ્યારે સુયોજન થતું હોય તો સુયોજન થતું હોય ત્યારે ઘટક કણો માટે વોન્ટો અવયવ આયનું મૂલ્ય હંમેશા કેવું હોય તો કે એક કરતા જો હંમેશા વોન્ટો અવયવ આય છે એનું મૂલ્ય જ્યારે સુયોજન થતું હોય ત્યારે એક કરતા હંમેશા કેવું હોય તો કે આયનું મૂલ્ય એક કરતા હંમેશા ઓછું હોય છે એટલે આય ગેટ સોરી લેસ ધેન 1 એટલે ખાસ યાદ રાખવાનું કે હંમેશા આયનું મૂલ્ય એક કરતા કેવું હોય ઓછું હોય છે ક્યારે જ્યારે સુયોજન થતું હોય છે ત્યારે તો આ હતું સામાન્ય મોલર દર અસામાન્ય મોલર દર અને અસામાન્ય મોલર દરની અંદર સુયોજન અને વિયોજન થાય ત્યારે તમને જે આણ્વીય દળ મળે છે એ સાચા આણ્વીય દળ છે એની સાપેક્ષે કેવો હોય છે સાચા આણ્વીય દળની સાપેક્ષે વધુ હોય અથવા ઓછા હોય તો આપણે જોઈએ કે ક્યારે વધુ હોય અને ક્યારે ઓછા હોય તો જ્યારે સુયોજન હોય ત્યારે આણ્વીય દળ છે એટલે કે મોલર દળ છે એ વધારે હોય કેના લીધે તો કે એક આપણે બે અણુ નાખીએ છીએ પણ બંને એકબીજા સાથે જોડાઈ જાય એટલે કે એનું સુયોજન થાય છે અને એનું આણ્વીય દળ સાચું આણ્વીય દળ જેટલું હોય છે એની સાપેક્ષે કેવું થઈ જાય વધી જાય કારણ કે ઓલામાં એક જ અણુનું આણ્વીય દળ થાય અને જ્યારે આ સુયોજન થઈ અને બે અણુ ભેગા થઈ ગયા એટલે બે ભેગા થઈને એક અણુ બનાવ્યો એની અંદર એક ઓલા એક CH3C ડબલ લિથિયમ એક અણુનો આણ્વીય દળ છે એની સાપેક્ષે કેવું થઈ જાય ડબલ થઈ જાય એટલે કે વધી જાય છે એટલે હંમેશા વોન્ટોપ અવયવ આયનું મૂલ્ય સુયોજન થતું હોય ત્યારે એક કરતા કેવું મળે છે ઓછું મળે છે એટલે કે જ્યારે તમે બે અણુ નાખ્યા હોય તો બે માંથી કેટલા અણુ થઈ જાય એક થઈ જાય જ્યારે ચાર નાખ્યા હોય તો ચાર માંથી
બે અણુ થઈ જાય એટલે હોય એની કરતા કેવું મળે ઓછા અણુની સંખ્યા મળે છે જેને શું કહેવામાં આવે સુયોજન ચાલો આગળ આપણે જોઈએ કે સુયોજન પછી વિયોજન કોને કહેવાય તો તમને બધાને સામાન્ય મૂળદળ અને અસામાન્ય મૂળદળ અને સુયોજન વિશે બધાને ખબર પડી ગઈ તો હવે આપણે આગળ જોઈએ વિયોજન એટલે શું તો સુયોજનમાં જેમ બે વસ્તુ ભેગી થતી હતી એને આપણે સુયોજન કીધું તો વિયોજન મતલબ છૂટું પડવું તો આપણે વિયોજન એટલે શું એ સમજીએ તો વિયોજન એટલે શું તો વ્યાખ્યા જોઈએ વિયોજન એટલે તો કે આયોનિક બંધ ધરાવતા અને જે આયોનિક બંધ ધરાવતા હોય એ કેવા હોય તો કે ધ્રુવીય એટલે કે આયોનિક બંધ ધરાવતા ઘટકો જેવા કે NaCl તમને બધાને ખબર છે કે NaCl છે આયનીય બંધ ધરાવે એવી જ રીતે KCl એવી રીતે NaBr એવી રીતે MgCl2 વગેરે આ બધે બધા કેવા છે ધ્રુવીય દ્રાવક તો વગેરે ને પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવતા તેમનું વિયોજન થાય છે એટલે વિયોજન અથવા એનું શું કહેવાય આયનીકરણ થાય છે અને વિયોજન થાય ત્યારે ઘટકનું મોલર દળ શું થાય છે ઘટે છે જ્યારે સુયોજનમાં વધતું હતું જ્યારે વિયોજનની અંદર મોલરમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે કે કોઈ આયનિક બંધ ધરાવતો એટલે ધ્રુવીય દ્રાવક છે NaCl KCl NaBr MgBr2 વગેરે એને પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં તમે નાખો તો જ્યારે એને ધ્રુવીય દ્રાવકમાં નાખો ત્યારે એનું આયનીકરણ થાય એટલે એના બે ભાગમાં વિભાજિત થાય એટલે કે એનું વિયોજન આયનીકરણનો મતલબ છે વિયોજનનો તો જ્યારે એનું શું થાય આયનીકરણ થાય અને આયનીકરણ થાય ત્યારે જે મોલર દળ છે જેટલું હોવું જોઈએ એટલું શું થાય એની કરતા ઘટે છે આપણે ઉદાહરણમાં સમજીએ તો ઉદાહરણ તરીકે ચાલો હું NaCl છે ઈ એક્વાઇઝ ફોર્મ માટે NaCl નું પાણીમાં મેં દ્રાવણ બનાવ્યું તો આ NaCl છે એનું શું થવાનું વિયોજન અને આ વિયોજન થાય ત્યારે શું બને તો કે Na પ્લસ આ એક્વાઇઝ ફોર્મમાં વત્તા Cl માઇનસ એ પણ એક્વાઇઝ ફોર્મમાં જો NaCl છે એનું વિયોજન થયું ત્યારે તમને કેટલા અણુઓ મળ્યા તો કે બે તમને આયનો મળ્યા એટલે એનું બે આયનોમાં શું થયું વિભાજન જો અહીં જોઈ શકો કે NaCl ના કેટલા મોલ તો કે 1 મોલ એવી રીતે અહીંયા Na પ્લસ ના કેટલા મોલ મળ્યા 1 મોલ અને Cl ના પણ કેટલા મળ્યા 1 મોલ તો જો 1 મોલ NaCl નું વિયોજન થાય ત્યારે તમને 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસ એટલે 2 મોલ અલગ અલગ આયનો મળે છે એટલે એક એક મોલ ધરાવતા તમને આયનો મળે છે એક જ મોલમાંથી બેને 1 મોલ આ અને 1 મોલ Cl માઇનસ તમને મળે છે તો જ્યારે આ 1 મોલ હોય ત્યારે NaCl નું આણ્વીય દળ 58.5 ગ્રામ પ્રતિ મોલ થાય આ શું છે આણ્વીય દળ
આટલું છે ક્યારે એક મોળ હોય ત્યારે તો જો જ્યારે આ બંને આખા NaCl નું 58.5 ગ્રામ પ્રતિ મોલ જ્યારે આ બંને ભેગા થાય Na+ અને Cl- ત્યારે કેટલા બને બે મોલ મળે તમને એક મોલ આના વત્તા એક મોલ Cl નો તો બંને ભેગા થાય ત્યારે બે મોલ મળે અને આ બે મોલ મળે ત્યારે બંને ભેગા થયાને કેટલું મળે 58.5 ગ્રામ પ્રતિ મોલ બરાબર છે સમજણ પડી સોડિયમ એટલે આપણે જોઈએ કે આનું કેટલું આણ્વીય દળ તો કે 23 આનું તો કે 35.5 ચાલો તો આ 23 આ બે મોલ એટલે કે એનો મતલબ થયો 23 વત્તા 35.5 ત્યારે આપણને કેટલું મળે છે તો કે 58.5 જ્યારે એક જ મોલ નું તમને 58.5 મળતું તો જ્યારે અહીંયા બે મોલ નું તમને કેટલું મળે છે 58.5 સમજણ પડી ચાલો તો હવે આપણે એક મોલ બરાબર જોતું હોય તો એક મોલ બરાબર કેટલું મળે તો કે આ બગરાની નીચે લઈ જાવ તો 58.5 છેદમાં 2 એટલે આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને આવું મળે 29.25 ગ્રામ પ્રતિ મોલ તો જો આ 29.25 તમને જે મળ્યું એ આ 29.25 તમને જે આણ્વીય દળ મળ્યું એને શું કહેવાય તો કે અસામાન્ય મોલર દળ કારણ કે આ એક નું 58.5 હતું જ્યારે એનું વિયોજન થયું ત્યારે બે મોલ ભેગા થાય ત્યારે તમને 58.5 મળે છે કારણ કે એને પ્લસ નું 23 અને આનું 35.5 આ બંને ભેગા થાય ત્યારે 58.5 એટલે આ બે એક મોલા બે મોલ નું થઈ અને 58.5 થાય તો આ તમને મળ્યું અસામાન્ય મોલર દળ મળ્યું જે આપણે કીધેલું કે અસામાન્ય મોલર દળ છે એ વિયોજન માટે ઘટે છે તો જો 58.5 ની જગ્યાએ કેટલું મળ્યું 29.25 અને જ્યાં આ તમને મળેલું છે કે એક મોલ માટે એને કહેવામાં આવે સામાન્ય મોલર દળ આ દુકીનું સામાન્ય મોલર દળ તો જ્યારે હવે આપણે આગળ જોઈએ વિયોજન થતું હોય એટલે કે જ્યારે વિયોજન થતા ઘટક કણોના 1 અવયવ I બરાબર શું લખાય તો કે સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ ચાલો કિંમત મૂકીએ સામાન્ય મોલર દળ આપણે કેટલું મળ્યું 58.5 છેદમાં અસામાન્ય 29.25 એટલે વોન્ડ અવયવ આઈ છે એનું મૂલ્ય આપણને કેટલું મળે 2 અને જે આપણે અહીંયા પણ લખેલું કે n બરાબર 2 આયન નો છૂટા પડે છે ત્યારે તો જ્યારે તમે આ આણ્વીય દળ તમને જે મળે છે અસામાન્ય આણ્વીય મોલર દળ એને જ્યારે તમે વોન્ડ અવયવ આઈ એટલે 2 વડે ગુણશો ત્યારે તમને સાચું મોલર દળ એટલે 58.5 મળશે તો આ વિયોજન અને એના માટે વોન્ટ ઓફ અવયવ આઈ હવે એના માટે જોઈએ કે વોન્ટ ઓફ અવયવ આઈ નું મૂલ્ય આપણને અત્યારે કેટલું મળ્યું 2 એટલે કે હંમેશા હોય એની કરતા કેવું મળે વધારે તો આવું લખી શકાય કે વોન્ટ ઓફ અવયવ નું મૂલ્ય વિયોજન પામતા ઘટક માટે કેટલું હોય તો હંમેશા આઈ નું મૂલ્ય એ વિયોજન પામતા હોય એવા ઘટક માટે એક કરતા કેવું હોય મોટું હોય છે જે આપણે અહીંયા અત્યારે આઈ નું મૂલ્ય મેળવ્યું તો એ વિયોજન પામતું ઘટક છે એની કરતા કેવું હોય મોટું હોય છે
એટલે વિયોજન પામતા ઘટકો માટે i નું મૂલ્ય એટલે વોન્ટ ઓફ i નું મૂલ્ય 1 કરતા વધારે હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. બીજું નોંધ એક આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી કે જો સુક્રોઝ ग्लूकोज यूरिया जेवा घटकों सुयोजन के वियोजन थतु नथी तेथी तेमना माटे વોન્ટ ઓફ i બરાબર કેવું હંમેશા 1 હોય છે. એટલે કે જ્યારે તમે સુક્રોઝ છે ગ્લુકોઝ છે કે યુરિયા છે આવા ઘટકોને તમે જ્યારે પાણીની અંદર અથવા કોઈ પણ દ્રાવકની અંદર દ્રાવ્ય કરો છો તો એવા સમય દરમિયાન તેઓનું સુયોજન કે વિયોજન થતું નથી એટલે એમના માટે વોન્ટ ઓફ અવયવ i નું મૂલ્ય હંમેશા કેવું રહે એક હોય છે. તો આ તો વોન્ટ ઓફ અવયવ i અને એના માટે સુયોજન અથવા વિયોજન હોય ત્યારે કેવી રીતે એના આયુર્વેદમાં વધારો થાય છે અથવા ઘટાડો થાય છે વોન્ટ ઓફ અવયવ i નું મૂલ્ય કેટલું હોય તે. તો આગળ આપણે જોઈએ કે વોન્ટ ઓફ અવયવ i નો ઉપયોગ કરી સંખ્યાત્મક ગુણધર્મના સૂત્રો ઘટાડો છે એમાં આપણે વોન્ટ ઓફ અવયવ i માટે સૂત્ર જોયું છે તો i ગુણ્યા
n2 ના છેદમાં n1 પછી તમે n2 અને n1 ની કિંમત મૂકી અને સરળતાથી કિંમત તમને જે માંગ્યું છે મેળવી શકો આ કેવી રીતે મળે તે આપણે આગળ જોઈએ સામાન્ય ના છેદમાં અસામાન્ય મહોરદળ દ્વારા કોઈ આવી સૈદ્ધાંતિક કિંમત આપેલી હોય તેના માટેનો આ સૂત્ર વાપરી અને તમે i નું મૂલ્ય પહેલા મેળવી શકો છો ચાલો તો હવે આ આગળ જોઈએ કે ઉત્કલન बिंदु उन्नयन जेने आपने डेल्टा टीबी अने एना माटे सूत्र आई की कीमत नो उपयोग करी केबी इनटू एम अने एम એટલે મોલારિટી એનો કિંમત મૂકી અને તમે આગળ મૂકી શકો તો એને આઈ અહીંયા ગુણવાનો થાય એવી જ રીતે બીજું સૂત્ર છે ઠાર બિંદુ અવનયન जेने आपने डेल्टा टीएफ की देलो तो एना माटे तमे वंटो कहोए आई नो उपयोग करी आई इनटू केएफ इनटू एम आ सूत्र नो उपयोग करी अने मेळवी शको अने छेल्लु अभिसरण दबाण जेने आपने पाई की देलो अने पाई माटे आपने आ सूत्र लखेलु के एन टू इनटू आरटी अपॉन वी बराबर छे तो आना माटे तमारे अभिसरण दबाण छे अने वोंटो कोयो आई छे ए तमारे अहींया गुणी अने जे तमने मळे तो आ सूत्र नो उपयोग करी अने तमे संख्यात्मक गुणधर्मो छे एनी ऊपर ते सामान्य असामान्य मोलर दळ छे ए मेळवी शको छो वोंटो कोयो आई नो उपयोग करी तो खास ध्यान रखो જ્યારે મંતવ અવયવાય નો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો ત્યારે આ સૂત્ર છે બધા આવી રીતે મૂકવાના છે ને જ્યારે મંતવ અવયવાય છે એ જરૂર નથી સામાન્ય કે અસામાન્ય મોલર દળ એવું કોઈ આપેલું નથી ત્યારે તમારે કયા સૂત્ર વાપરવાના છે આપણે આગળ ભણ્યા છે એ પ્રમાણે આગળ દાખલા ગણવાના છે અગર આપણે કોઈલા ભણશું ત્યારે તમે સરળતાથી સમજી શકશો કે આ સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે બીજું કે આપણે ટૂંકી અંદર જે નવો એનસીઆરટી નો સિલેબસ છે એની અંદર સુયોજન અંશ અને વિયોજન અંશ આ આપેલો નથી પણ એ ઉદાહરણની અંદર ડાયરેક્ટ ઉપયોગ કરેલો છે તો આપણે આગળના લેક્ચરની અંદર પહેલા સુયોજન અંશ અને વિયોજન અંશ વિશે માહિતી મેળવશું અને પછી એની ઉપરથી આપણે કોયડા આપેલા છે એ ગણશું અને પછી સ્વાધ્યાયના દાખલા આપણે જોશું તો આજે આપણે જે ભણ્યા છે એ प्रति अभिसरण दबाण અને અસામાન્ય મોલર દળ મેળવવા માટે તો સમજવા માટે જે આપણે સામાન્ય મોલર દળ અસામાન્ય મોલર દળની વ્યાખ્યા કોને કહેવાય સુયોજન અને વિયોજન કોને કહેવાય ખાસ મહત્વની વસ્તુ છે સુયોજન કોને કહેવાય અને વિયોજન કોને કહેવાય અને ક્યારે આણ્વીય દળ વધે અને ક્યારે આણ્વીય દળ ઘટે અને ક્યારે આઈ નું મૂલ્ય 1 કરતા વધુ અને ક્યારે 1 કરતા ઓછું આ ખાસ આપણને ખબર હોવી જોઈએ જેની ઉપરથી આપણે આગળના દાખલા ગણવાના છે અને આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે આગળ દાખલા ગણવા માટે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ